ડીસાના માલગઢ ગામે શંકાસ્પદ ઘી પકડાતા પોલીસ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આગાથોડા પાસેથી શંકાસ્પદ બનાસ ઘીના ડબ્બા પકડાતા પોલીસે આરોપીના ઘરે પહોંચી તપાસ કરતા બનાસના લેબલવાળા ખાલી ડબ્બા, વજન કાંટો અને ઢાંકણા મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગથળા પોલીસ આજે ડીસા થરાદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે સમયે ડીસાથી થરાદ જઈ રહેલી એક ગાડી શંકાસ્પદ જણાઈ હતી, જેથી ગાડીને થોભાવી તલાશ કરતા તેમાંથી શંકાસ્પદ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે ઘીનો જથ્થો લઈને જઈ રહેલા માલગઢ ગામના દેવામાણી નામના યુવકની પૂછપરછ કરતા અને તેની પાસેથી કોઈ જ બિલ ન મળતા શંકાસ્પદ નકલી ઘી હોવાનું જણાયું હતું, જેથી પોલીસે તરત જ ઘીના જથ્થા સહિત શખ્સની અટકાયત કરી હતી. ત્યારબાદ આ મામલે આગાથોડા પોલીસે વધુ તપાસનો દોર શરૂ કરતા તરત જ બનાસ ડેરીની ટીમ તેમજ પાલનપુર ફૂડ વિભાગને પણ જાણ કરી તરત જ બોલાવી હતી અને આરોપી દેવામાણીને લઈને ડીસા તાલુકાના માલગઢ ગામે તેના ઘરે પહોંચી હતી, જ્યાં તપાસ કરતા દેવામાણીના ઘરેથી બનાસ ઘીના લેબલવાળા ખાલી ડબ્બા, ટાંકણા અને વજન કાંટો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.